તમે જોઈ રહ્યા છો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ કીપ વોચિંગ કીપ લર્નિંગ નમસ્કાર આપનું સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ આજે આપણે ધોરણ પાંચમાના ત્રીજો પાઠ કેટલા ચોરસ વિશે આપણે શીખીશું આ એક્ઝામ્પલ આપણે સ્વાધ્યપોથી આધારે લીધા છે તો સૌ પ્રથમ પહેલો પ્રશ્ન છે કે આકારોના પરિમિતિ શોધવાની છે પરિમિતિ એટલે આ જે ચોરસની પરિમિત દેખાય છે એની ચોરસની પરિમિતિ કહેવાય છે તો પરિમિતિ કઈ રીતના ચેક કરશું આપણે તો આ જુઓ તમે એક બે ત્રણ ચાર ને પાંચ આમ પહોળાઈની બે સેમી છે પાંચ સેમી અને બે સેમી તો પાંચ વધતા બે એટલે સાત સાતમાં પાંચ ઉમેરી એટલે તેર સાતમાં પાંચ ઉમેરી એટલે બાર બાર ને બે ચૌદ એમના કર્યું તો પાંચ પાંચ એટલે દસ બે વત્તા બે એટલે ચાર દસ વત્તા ચાર એટલે કેટલા થયા ચૌદ સેમી થયા આ પેલા ચોરસ જે છે પાંચ લંબાઈ અને બે પહોળાય એવા ચોરસની પરિમિતિ થઈ ચૌદ સેમી બીજો એક્ઝામ્પલ જોઈએ આપણે કે જેમાં એક બે ત્રણ ચાર ને પાંચ આમ લંબાઈ પણ પાંચ અને આમ પોણી પણ છેની પાંચ છે જો એક બે ત્રણ ચાર ને પાંચ એટલે ચારે બાજુથી પાંચ પાંચ સેમી તો પાંચ વત્તા પાંચ એટલે દસ દસ વત્તા પાંચ એટલે પંદર પંદર વત્તા પાંચ લાજના બધી બાજુઓનો સરવાળો કર્યો એટલે શું થયા પંદર પાંચ વીસ સેમી તો બીજે છે એના વીસ સેમી પરિમિતિ થાય છે હવે ત્રીજો ચોરસ આપણે એવો છે ત્રણ બાય ત્રણનો ત્રણ ચોરસ આડા ત્રણ ચોરસ ઊભા તો ત્રણ વત્તા ત્રણ એટલે છ છ માં ત્રણ નાખી એટલે નવ નવ માં ત્રણ નાખીએ ઉમેરીએ એટલે બાર બાર સેમી એની પરિમિતિ થાય છે ચોથું બે ચોરસ આડા ને બે ચોરસ ઊભા એ રીતના આપણે નાનો ચોરસ આપ્યો છે તો બે વત્તા બે એટલે ચાર ચાર વત્તા બે એટલે છ છ વત્તા બે એટલે આઠ સીમી એની પરિમિતિ થાય છે પાંચ નંબર ઉપર ચાર આડા અને ચાર ઊભા છે તો ચોખ્ખું ચોખ્ખું ને સોળ ચારે સરવાળો કે ચાર વત્તા ચાર એટલે આઠ આઠ વત્તા આઠ ચાર આઠ વત્તા આઠ એટલે સોળ સેમી બરાબર આ રીતના આપણે કોઈ પણ ચોરસ હોય તો એની પરિમિતિ જે બારની લાઈનિંગ ઉપરથી એની જે બારની લાઇનિંગ છે એરો હું કરું છું જો ફેરવું છે ને એરો બારની લાઇનિંગ ઉપરથી તમે એની પરિમિતિ શોધી શકો છો જે તે ચોરસની હવે એમ કીધું છે કે અઢાર સેમી પરિમિતિ ધરાવતા બીજા માપના બે લંબચોરસ દોરો તો એક આપણે આપ્યો છે સાત અને સાત લંબાઈ અને બે પહોળાઈ એટલે સાત ને ચૌદ ચૌદ ને બે ચાર અઢાર થઈ ગયા તો એવા બીજા આપણે લંબચોરસ દોરવાના તો સાત બે ચૌદ એટલે એટલે અઢાર થયા એ રીતના આપણે છ ને ત્રણ વાર રાખીએ છ ને ત્રણ નવ છ ને ત્રણ નવ નવ વધતા નવ એટલે અઢાર થઈ ગયા છ આડા અને ત્રણ ઊભા આ રીતના આપણે લંબચોરસ દોરી શકીએ છીએ બીજું પાંચ આડા અને ચાર ઊભા પાંચ ચાર નવ પાંચ ચાર નવ એટલે કેટલા છે નવ વધતા નવ એટલે અઢાર તો આ એ બીજો લંબચોરસ આપણે દોરી શકીએ છીએ પાંચ લંબાઈ પાંચ સીમી લંબાઈ અને ચાર સીમી પોળાઈ વાળો નીચે આપેલા આકારના ક્ષેત્રફળ શોધવાના છે ક્ષેત્રફળ એટલે અંદરનો જે વિસ્તાર રોકે છે એરાની અંદરનો વિસ્તાર એનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે હવે સૌપ્રથમ ક્ષેત્રફળની વાત થાય અંદરની હવે કિનારીનું તો આપણે શીખીએ પરિમિતિ આ ક્ષેત્રફળ કેમ કરવું તો સૌ પ્રથમ આખા ચોરસ હોય ને જે અંદરના એ ગણી લેવાના એક બે ત્રણ ચાર પાંચ ને છ આખા થઈ ગયા છ ને ચાર અડધા તો અડધા હોય ને એ બે અડધા થઈ એટલે એટલે અને ક્ષેત્રફળ આ થયું ચોરસ સેમી ક્ષેત્રફળની પાછળ એકમ આવશે ચોરસ સેમી આ ત્રિકોણ છે તો ત્રિકોણ પેલા આખા ગણી લે એક બે ત્રણ ચાર પાંચ ને છ ને એક સાત આ બે અડધા એટલે સાત થઈ ગયા અને આ બે અડધા લે એક આઠ થઈ ગયા ત્રિકોણનું થશે આઠ ચોરસ સીમી એ જ રીતના આપણે ત્રીજી આકૃતિ આપી છે આમાં આપણે ચોરસ ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર તો આપણે આકૃતિની અંદર ક્ષેત્રફળ કેટલું રકાણું અગિયાર ચોરસ સીમી હવે આપણે આકૃતિ જોઈએ તો આમાં આખા કેટલા છે જોઈ એક બે ત્રણ ચાર પાંચ પાંચ અને આ બે અડધા આખા થઈ જશેમાંથી કટ કરીએ એટલે એટલે પાંચને બે સાત ચોરસ સેમી એનો જવાબ આવશે પાંચમી આકૃતિમાં ચાર આખા બે અડધા એટલે ચાર આખા અને બે અડધા એટલે પાંચ થઈ ગયા પાંચ ચોરસ સેમી ચાર ને એક આ અડધો અહીંયા લગાડી દઈએ આપણા બરાબર અહીંયા જગ્યાએ આ એટલે પાંચ થઈ ગયા આખા પાંચ ચોરસ સેમી છઠ્ઠી આકૃતિમાં કેટલા છે ચોરસ એક બે ત્રણ ચાર ને પાંચ એમાં પાંચ સેમી થાય છે ટૂંકમાં અડધા અડધા જે હોય છે ને એ બે ગણી લ્યો ને એટલે એક આખું થઈ જાય છે નીચે આપણે ટિકિટ આપી છે એ કેટલા ક્ષેત્રફળ રોકે છે એ કહેવાનું છે તો આપણે ખાના ગણીએ એક બે ત્રણ ચાર પાંચ ને છ આમ ને ત્રણ આમ છ ને ત્રણ અઢાર એટલે પહેલાંમાં આવશે અઢાર સેમી બીજી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ચોરસ ચાર એટલે છ ચોરસ સીમી એ રીતના ખાના આપણે ગણી લઈએ એટલે કેટલા ક્ષેત્ર પર રોકે છે એ આપણે જવાબ મળી જાય છે પાંચમાના અને છઠ અહી આપેલા છે ટૂંકમાં જેટલા ચોરસ રોકે એટલા ગણી લેવાના એટલે એનું ક્ષેત્રફળ થઈ જાય હવે નીચેની આકૃતિ એમાં છે કે પરિમિતિ અને ક્ષેત્રફળ બંને ગોતવાના છે આગળ આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ અલગ અલગ ગોતા હવેના બેના એક એક આકૃતિને બંને ગોતવાના છે તો પેલી આકૃતિ જોઈએ ત્રણ લંબાઈ બે પહોળાઈ છે તો ત્રણ વત્તા બે એટલે પાંચ બે વત્તા ત્રણ એટલે પાંચ પાંચ વત્તા પાંચ એટલે દસ સીમી પરિમિતિ થઈ એટલે આમાં સરવાળો કરવાનો પરિમિતિમાં શું કરવાનું બધાનો સરવાળો કરવાનો જ્યારે ક્ષેત્રફળમાં લંબાઈ અને પહોળાઈ હોય બરાબર અથવા લંબાયું લંબાઈ હોય એનો ગુણાકાર ત્રણ બે છ તો છ સીમી આવી ગયા પરિમિતિમાં બધાનો સરવાળો જ્યારે ક્ષેત્રફળમાં લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરવાનો હોય છે ત્રણ બે છ સીમી એ જ રીતના બીજી આકૃતિ જોઈએ છ ચાર દસ ચાર છ દસ દસ વત્તા દસ એટલે વીસ સીમી પરિમિતિ આવી ગઈ આપણે હવે છ ને ચાર ગુણવાના છ ચાર ચોવીસ તો ચોવીસ આપણને ક્ષેત્રફળ મળી ગયું જો ચોવીસ ચોરસ સીમી ક્ષેત્રફળ આપણે મળી આકૃતિ જોઈએ તો ચાર 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 ને ચાર 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 વખત એટલે સોળ સીમી પરિમિતિ થઈ ને ચોખ્ખું ચોખ્ખું સોળ તો સોળ ચોરસ સીમી ક્ષેત્રફળ થયું હવે પરિમિતિ હશે ને ત્યાં જોયો ત્યાં સેમી જ લખેલ હશે જે ક્ષેત્રફળ હશે ને અહીંયા એકમાં ચોરસ સેમી લખેલું છે ખાસ એમાં ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ બહુ ભૂલ કરે છે હવે ત્રણ આ રીતના પહોળાઈ છે અને ચાર લંબાય છે તો ત્રણ ને ચાર સાત ચાર ને સાત સાત વત્તા સાત એટલે ચૌદ સેમી પરિમિતિ થઈ અને ત્રણ ચાર બાર બાર ચોરસ સેમી ક્ષેત્રફળથી ગુણાકાર કર્યો એટલે એ જ રીતના ચાર વત્તા બે એટલે છ અને બે વત્તા ચાર એટલે છ છ વત્તા છ એટલે બાર સીમી પરિમિતિ થઈ જ્યારે ક્ષેત્રફળ ચાર બે આઠ એ ગુણાકાર કર્યો ચાર બે આઠ આઠ ચોરસ સેમીનું ક્ષેત્રફળ થયું એ જ રીતના આપણે છઠ્ઠામાં બે બે હવે ચાર બે ને છ બે બાર એનું ક્ષેત્રફળ થશે પરિમિતિ છ ને બે આઠ છ ને બે આઠ એટલે સોળ સેમી પરિમિતિ થશે સીમે આ વસ્તુ ચાર ને ત્રણ છે તો ચાર ક્ષેત્રફળ પાંચ વત્તા ત્રણ એટલે આઠ પાંચ વત્તા ત્રણ એટલે આઠ આઠ વત્તા આઠ એટલે સોળ સીમી પરિમિતિ ક્ષેત્રફળ પાંચ ગુણ્યા ત્રણ એટલે પંદર ચોરસ સીમી ક્ષેત્રફળ થાય છે હવે અલગ અલગ આકાર આપ્યા છે એના ક્ષેત્ર પણ શોધવાના છે તો સૌ પ્રથમ આપણે કીધું હતું જે આખા હોય ગણ લેવાના એક બે અને ત્રણ આખા છે પછી આ ચાર પાંચ અને આ છ એટલે કુલ છ ચોરસ્સેમી આવી ગયા બહુમાં કેટલા છે એક બે ને ત્રણ ત્રણ ને ત્રણ નવ તેમાં આવશે નવ ચોરસ્ીમી આ બે અલગ બટકા છે બરાબર અહીંયા જોઈન્ટ કરી દે એટલે ચાર આખા થઈ જાય આ બે અહીંયા લગાડી દઈએ એટલે ચાર આખા થઈ ગયા ને એટલે ચાર સેમી હવે આટલા જે આ અડધો ત્રિકોણ છે એ કટ કરીને અહીં લગાડી દઈએ એટલે એક બે ત્રણ છે આખા ત્રણ ને ચાર સાત એટલે સાત ચોરસ સેમી થઈ ગયા છે એ જ રીતના આ કટકા છે અહીંયા લગાડતા જાય એટલે આ બેમાં એક થશે આ બેમાં એક થશે એ રીતના ચાર અને અંદર ચાર આ આ બેનું એક આ બે આ ત્રણ ને ચાર ને ચાર અંદર ચાર વત્તા ચાર લખેલા છે આઠ સેમી થઈ ગયા તો રીતના ભલે આકાર જુદા જુદા હોય પણ એના ચોરસ સેમી આપણે ક્ષેત્રફળ ગણી શકીએ છીએ હવે નીચે આપેલા આકાર એવી રીતના પૂરા કરવાના છે કે માત્ર ક્ષેત્રફળ મળી શકે અડધા આપણે દોરેલા છે આટલું આપણે દોરેલું આપ્યું છે બરાબર આપણે દસ સેમી કરવા છે તો આ અડધા બે લેવા જશે ને અહીંયાથી આમ એટલે આ દસ ચોરસ થઈ જશે એટલે આ ચાર ને આ ત્રણ સાત થઈ ગયા આ આઠ આ નવ ને દસ પછી ચાર સીમી વર્ગ તો એક બે આ ત્રણ ને એક આ ચાર અડધો આપણે દોરેલો આપેલું છે બે માં કઈ રીતના કરશું કે આ બે અડધો લેખ ના બે અડધો લેખ એક વત્તા એક એટલે બે ચોરસ સેમી થઈ ગયા આ પ્રશ્ન થોડો અટપટો છે જોઈ લ્યો આઠ ચોરસ સેમી ના લંબચોરસ છે જેને બે સીધી લીટી એવી રીતના દોરવાની કે લંબચોરસના એક નાના લંબચોરસ અને સરખા ત્રિકોણના વિભાજિત થાય આમ બનતા નવા આકારોના ક્ષેત્રફળ શોધવાનું પછી નવા લંબચોરસનું ક્ષેત્રફળ થશે ચાર ચોરસ સેમી હવે ત્રિકોણે ધાવા જાય બરાબર એટલે આ એક ત્રિકોણ છે આ ત્રિકોણ ને આ ત્રિકોણ થયું બરાબર આ વચ્ચે કેવું થયું લંબચોરસ કેવું થયું આ લંબચોરસ છે એટલે આ કુલ આ એક ને આ બે બે થયા ત્રિકોણ અને આ બે ત્રિકોણ થયા ક્ષેત્રફળ અને બે ચોરસીમી ચાલ લંબચોરસ કેટલાનું થયું એક ને બે અને બે અડધા પાછા એટલે ચાર થયા નવા લંબચોરસનું ક્ષેત્રફળ થયું ચાર ચોરસીમી નવા ત્રિકોણ એકનું ક્ષેત્રફળ થયું બે ચોરસીમી અને બીજાનું બે ચોરસેમી થયું આ રીતના આપણે આ લાઇનિંગ દોરવી પડશે હવે એમ કીધું છે નીચેનામાંથી કોની પરિમિતિ વધારે હોય તો ટેબલની જોઈએ બુક કરતા એટલે રાઈટ નીચેના છાયાકીય ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે હવે આ ચાર છે તો આ ચાર જ હોય બરોબર એટલે ચાર ચોસે મિત્ર હવે આમાં અડધું કર્યું છે હવે કુલ કેટલા નવ નવમાંથી અડધા કરી એટલે કેટલા નવના અડધા કેટલા થાય ચાર પોઈન્ટ પાંચ નવન ભયંગ બે કરશો ને ચાર પોઈન્ટ પાંચ જવાબ હશે એ આકારો આપણે એમાં બેનું લખવાનું છે પેલો આકાર છે અ આકાર એના કેટલા ક્ષેત્ર પડશે એ કહેવાનું છે તો एक ब्र चार पाँच ने छ चौरस थी अरे छ चौरसीमी ब एक ब्र चार पांच पांच चार थी कौरसी डोमा एक बार पांच छोरसीमी थी जैसे ईमा एक बढ़ चार पांच सात, आठ ने नौ चौरस मी थे તો આ રીતના આપણે ચોરસના ક્ષેત્ર ગણી શકીએ છીએ એકમ ખાસ લખવાનું ચોર સેમી તો આ તો આપણે ધોરણ પાંચમાં ગણિતનો એનસીઆરટી મુજબ નવ કોર્ષ છે એનો ત્રીજો પાઠ તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો થેન્ક યુ આભાર